नमस्कार भागी दर्पण में आपनुं स्वागत छे, हूँ छुं कृष्णा। दर्शक मित्रों, सफळताना रस्ते तड़को ज काम आवशे, छायडो आवशे तो कदाच अटकी जवाशे। आजना सुविचार साथे शुरू करे आपना भाग्यना दर्पण ने रजू करतो अमारो विशेष कार्यक्रम भाग्य दर्पण। तो भाग्य दर्पण में अपना प्रश्न निराकरण राशिफल पंचांग विषय माहिती ने मार्गदर्शन आपवा माटे आपने साथे जोड़ाई गया छे जाणीता ज्योतिषाचार्य डॉक्टर हेमिलभाई लाठिया। हेमिलभाई, आपनु भाग्य दर्पण में स्वागत छे। नमस्कार। नमस्कार हेमिलभाई, सौ प्रथम जाणवा मांगी छु आजना पंचांग विषय शुं कहे छे आजनो पंचांग। आजे तारीख 8/8/2023 मंगलवार, अधिक श्रावण वद आठम तिथि छे 27-53 सुधी। भरणी नक्षत्र छे 25-32 सुधी। पछी कृतिका नक्षत्र छे, गंड नामनो योग छे अने बालव नामनु करण छे। आजनी राशि छे मेष, के जेना नामांक्षर छे अ ल ई। दिन विशेषमां जोईए तो आजे कालाष्टमी दिन महिमा छे। ज्वालामुखी योग छे 25-32 थी 27-53 सुधी। व्यतिपात महापात समाप्त थाय छे 9:58 मिनिट। जी जी, આજના રાશિફળની જો વાત કરીએ તો રાશિમંડળની પ્રથમ ત્રણ રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોના આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ, તમને આજે કઈ પણ બાબતોના વિચાર વધુ આવે, કઈ પણ વિષય વસ્તુની ચર્ચા થઈ હોય, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, એને લગતા વિચારો આજે તમારા મન પર હાવી થઈ શકે છે, માટે શાંતિ જાળવવી અગત્યની છે। શબ્દ પર અંકુશ રાખો, કોઈની પણ સાથે કઈ પણ પ્રકારની વાર્તાલાપ કરતા હો એ દરમિયાન શબ્દ પર ખાસ ધ્યાન આપવું એ હિતાવહ છે, જેથી કોઈ દ્વિઅર્થી વાત ન થઈ જાય, ઉશ્કેરાટવાળી વાત ન થઈ જાય તેનું ધ્યાન રહે। થાકની અસર તમારા દિનચર્યા પર વધુ જોવા મળી શકે છે। વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ, કામકાજમાં વ્યસ્તતા આજે અચાનક વધી શકે તેવા યોગ બને। નાના નાના કામકાજમાં પણ ધાર્યા કરતા વધુ સમય પસાર થઈ જાય તેવું લાગી રહ્યું છે। સહકારની ભાવના આજે તમારામાં જોવા મળે, કઈ પણ બાબતોની સહકારની સેવા આજે તમે અન્ય લોકોને કરી પરોપકાર વૃત્તિ પણ બતાવી શકો। ધાર્મિક પ્રભાવ આજે તમારા આચરણમાં વિચારસરણીમાં સારું જોવા મળે। મિથુન રાશિ, આ જાતકોએ આજે સગા સ્નેહી સાથે વાર્તાલાપ વધે, કઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે તેવા યોગ બને છે। ઉત્સાહ પણ કોઈ કારણસર વધુ રહે તેવું લાગી રહ્યું છે। વ્યવસાયમાં પણ કોઈ સારી તક મળે તેવું પણ ગણી શકાય। જી જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, અસ્મિતાબેન છે। અસ્મિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો। હેલો જી, મારે મારી દીકરી માટે પૂછવાનું છે, એની જન્મ તારીખ છે 12/5/2012। જન્મ સમય જણાવો। સાંજના 9:14 મિનિટ। જન્મ સ્થળ? ઉપલેટા। પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ભણવામાં આગળ કેવું વધશે અને એનું ભવિષ્ય આગળ કેવું છે, આળસ વધારે કરે? જો એના ભણતર અંગે તમે જે વાત કરો છો અને આગળના ભવિષ્ય અંગે, તો એટલું કહી શકાય કે આગામી કોઈ પણ પરીક્ષા આવતી હોય 2023-24, તો એમાં થોડું ભણવા બાબતે જો ધ્યાન આપશે તો ધાર્યું પરિણામ પણ મેળવી શકશે। એટલે ભણવામાં
सारी रीते ध्यान आपे एकाग्रता राखे ए वधु इच्छनीय कही शकाय। ए भणवामां पण आगळ आवे, भाग्य पण एनुं जोर करे अने कारकिर्दी पण सारी बनावे तेवा माटे जो आपणे वात करीए तो दररोज जे सवारे सूर्योदयना समये स्नानादिथी निवृत्त थई सूर्य भगवान सामे बे हाथ जोड़ी अने प्रार्थना करवी ए एमना माटे खूब ज सारी बात छे। तेमज घरमां बेसीने गणपति दादानी एक माला करवी ने एक माला गायत्री माताની करवी ए पण एना माटे वधु अगत्यनું લાગી રહ્યું છે, જેથી કરીને એને ભણવામાં કારકિર્દીમાં અને ભાગ્યમાં સારો સાથ સહકાર મળે અને ધીરે ધીરે સ્થિર પ્રગતિ કરે એવા યોગ બની શકે। નીતાબેન જોડાયા છે। નીતાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। હા, મારે એ જાણવું છે કે મારા દીકરાના ઘરે બાળક નથી, તો તમે સંતાન ગોપાલક ને વિધિ કરવાનું કીધું છે, તો અમે મંદિરમાં કરાવવાના છે આ વિધિ, તો એમાં દિવસ સારો જોવો પડે કે ગમે તે દિવસે? જો બેન, સંતાન ગોપાલક ની વિધિ નથી હોતી, એના પાઠ હોય છે, પણ પરંતુ કોઈ પંડિત પાસે પણ પાઠ કરાવો એનો વાંધો નથી। એટલે સંતાન ગોપાલક ની નાની સરખી પુસ્તિકા મળે છે, એ પુસ્તિકાના પાઠ જો દરરોજ જે ઘરે વાંચે ને તો વધુ સારું। આપણે એ સંતાન ગોપાલકના પાઠ વાંચવાની વાત છે, એટલે સંતાન ગોપાલકના પાઠ વાંચીએ એટલે ચોક્કસ ફાયદો થશે એવું કહી શકાય। હવે બીજી વસ્તુ એ પણ ગણતરી કરાય કે તમે આ વિધિ કોઈ બ્રાહ્મણ પાસે એટલે પાઠ કરાવો પહેલી વાર, તો પણ તમારી અનુકૂળતા મુજબ છે। બાકી દરરોજ જે એ સવારે ઘરે વાંચે, કારણ કે પાઠ એ પુસ્તિકા લાવશો ને એમાં પાઠ કેવી રીતે કરવા શું કરવું એનું એક સરળ માર્ગદર્શન છે। પાઠ ખૂબ જ સરળ રીતે થઈ શકે એવું છે, એટલે ઘરે બેસીને પણ પાઠ વાંચી શકાય। જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે। મહેશભાઈ, મહેશભાઈ આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચુક્યો છે। હવે વાત કરીએ કર્કશી અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, આજે તમારું વર્તન લાગણીશીલ બને તેવું લાગી રહ્યું છે। કંઈ પણ બાબતે તમે થોડા લાગણીશીલ વધુ બનો, કોઈ વાત એવી મગજમાં આવી જાય જેને કારણે પણ એની અસર થોડીક તમારા પર બની શકે। જૂના સ્મરણો કોઈ પણ કારણસર તાજા આવે થાય, એમાં પણ તમે થોડાક લાગણીશીલ બનો। કોઈ પ્રસંગ યાદ આજે કોઈ પણ કારણસર આવે તેવું પણ બનવા જોગ છે। તમને તમારા કાર્યમાં સહયોગ વધુ મળે તેવું પણ કહી શકાય। સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, માનસિક દ્વિધા તમારામાં વધુ જોવા મળે તેવું લાગે છે। કંઈ પણ બાબતોની તમને આજે વિચારોને કારણે માનસિક સ્થિતિ થોડીક ઉતાર ચઢાવવાળી બની શકે। આરોગ્ય અંગે કંઈ પણ પ્રકારની તકેદારી રાખવી એ તમારા માટે ખૂબ જ હિતાવહ છે, એટલે જેથી કરીને નાની નાની બાબતોમાં પણ આરોગ્યલક્ષી સારો સુધારો આવી શકે। ધીરજનો અભાવ આજે તમારા વિચારોમાં વર્તનમાં વધુ જોવા મળે। કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ, સાહસ વૃત્તિ તમારામાં વધુ જોવા મળે તેવું કહી શકાય। કંઈ પણ બાબતોની આજે તમારી પ્રવૃત્તિમાં સાહસ અને આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે। કુટુંબને લગતું કંઈ પણ કાર્ય કરવાનું હોય એમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે। સહકર્મીને કંઈ પણ બાબતે સહયોગ આપો, પ્રોત્સાહિત કરો, તેમને તેમના કામમાં કંઈ પણ પ્રકારની ભાગીદારી પણ બતાવો તેવું પણ આજે બનવા જોગ છે। એક દર્શક મિત્ર જોડાયા છે, ડાયાભાઈ છે। ડાયાભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। જન્મ તારીખ 17/7/90। જન્મ સમય જણાવો। જન્મ સમય રાત્રે 12-1। જન્મ સ્થળ નડિયાદ। પ્રશ્ન જણાવો। પ્રશ્ન એ છે કે એન્જિનિયર થયેલો છે, જી, પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર નોકરી કરે છે, જો એટલો પગાર નહીં મળતો તો એનું ભવિષ્ય।
જો એ કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર કામ કરે છે તો હાલમાં 2023માં એ કામકાજમાં જ ધ્યાન આપે એ વધુ અગત્યનું છે. આગળ પણ જો એ કોન્ટ્રાક્ટમાંથી કન્ફર્મેશન મળે એ હેતુથી 2024-25 વર્ષ સારા છે, અથવા જો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની હોય તો તેનું આયોજન કરી મહેનત કરે તો પણ એના માટે હિતાવહ છે, અથવા કંઈ પણ પ્રકારની નોકરીમાં કંઈ પણ ફેરબાર કરવો હોય એ 24 અને 25નું વર્ષ જો વિચારશે તો એના માટે સારું રહેશે. હાલમાં 2023 એ એના માટે એવું છે કે જે કાર્ય કરે છે જો એમાં થોડો પ્રવૃત્ત રહે એ વધુ ઇચ્છનીય છે. એટલે શક્ય હોય ત્યાં સુધી ઉતાવળિયું કોઈ પગલું ના ભરે, અને કોઈ પણ પગલું ભરવાનું હોય તો યોગ્ય માર્ગદર્શન સાથે ભરે એ વધુ હિતાવહ લાગે છે. તમે જે પણ ભગવાનની પૂજા પાઠ કરતા હોય એ તમારા આરાધ્ય દેવને આ બાબતે પ્રાર્થના કરશો તો જેથી કરીને પ્રતિકૂળતા દૂર થશે. જયશ્રીબેન જોડાઈ ગયા છે. જયશ્રીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા દીકરા માટે પૂછ્યું છે, એને જન્મ તારીખ છે 10/1999 અને સવારના 8 અને 10 જન્મ થયો છે. અને સ્થળ? સ્થળ મુંબઈ છે. અને એના જીવનમાં પ્રગતિના પંથ LLB માં છે કે CA માં છે, એના ભાવિ વિશે પૂછ્યું છે મારે મેડમ. જી, આ જી જુઓ, સૌ પ્રથમ તો એટલું કહીએ કે LLB અને CA આમ તો બંને રીતે ગણતરી કરવા જઈએ ને તેનો માલિક અમારી દ્રષ્ટિએ તો એ જ લાગે છે, પરંતુ જો એ એમાં વકીલાત તરીકે આગળ વધવાની તક મળતી હોય તો એના માટે મારી દ્રષ્ટિએ ઘણું સારું લાગી રહ્યું છે. એ વકીલ તરીકે પણ જો પ્રેક્ટિસ કરી શકે છે, એટલે કે તમે કોઈ કાયદાકીય બાબતે હોય કે કંઈ પણ પ્રકારના કાયદાકીય સેવાકીય બાબતમાં પણ હોય એ તમારે વકીલાતના કામમાં મને સારું ગણતરી લાગી રહી છે. બીજી વસ્તુ એ છે કે જો એ શક્ય હોય તો સરકાર સાથેના કામ હોય કે સરકારી પરીક્ષા હોય એમાં પણ થોડુંક ધ્યાન આપે તો પણ એના માટે વધુ યોગ્ય છે, કારણ કે એને થોડું સરકાર સાથેના કામકાજમાં પણ ક્યાંક લાભ થઈ શકે, અથવા સરકારી લોકો સાથે કે જે નોકરી કરતા હોય કે રાજકીય કામ કરતા હોય એવા લોકો સાથે પણ એને થોડોક સારો ફાયદો થઈ શકે. આ હેતુથી એ દરરોજ જે સવારે ઘરે બેસીને જ હનુમાન દાદાના કોઈ પણ મંત્રની માળા કરે અથવા હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ એના માટે ઘણા સારા છે, જે એને સારી પ્રગતિ અપાવે તેવું લાગી રહ્યું છે. અને હાલમાં પણ એમ કહેવાય કે એ 2024 પછી એની કારકિર્દીમાં થોડોક વેગ મળે, એટલે કારકિર્દી ધીરે ધીરે સારી ચાલે. કારકિર્દી માટે 2024, 25, 26 અને 27 આ 4 વર્ષમાં જો એ સારું આયોજન કરે અને કારકિર્દીના પાયા મજબૂત કરી દેશે ને તો એને લગભગ એ કારકિર્દી સારી રીતે સફળ બની જાય તેવું લાગી રહ્યું છે. એટલે હનુમાનજીની ભક્તિ તમે રોજિંદી ભક્તિ સાથે કરો એ વધુ હિતાવહ છે. ભાવનાબેન જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. બેનના બાબા માટે છે 7/5/98, જન્મ સમય સાંજના 8:45 રાતે, અને સ્થળ? અને જન્મ સ્થળ છે કોડીનાર. પ્રશ્ન એ, એકાઉન્ટન્ટનું જોબ કરે છે, CA કર્યું હતું અને હજી એમાંથી ક્લિયર નથી થઈ શક્યું અને LLB ચાલુ કરી દીધું છે, અને એને આમ સરકારી નોકરીના કે એવા કરિયર માટે પૂછવું છે કે કેવી રીતના આગળ વધશે કે નહીં, અથવા તો જો એને વિદેશમાં સેટલ થવાના યોગ છે ખરા? જો તમારો કારકિર્દીને લગતો પ્રશ્ન છે તો એમાં આપણે જો શાંતિથી ગણતરી કરીએ તો મારી દ્રષ્ટિએ એ વકીલાતનું ભણે છે એ વસ્તુ સારી છે, અને એમ પણ કહેવાય કે એ વકીલાત તરીકે ગણતરી કરવા જઈએ ને તો ચોક્કસ એ સરકારી ક્ષેત્રમાં વકીલાત તરીકે કોઈ પણ કાર્ય પસંદ કરે અથવા વકીલાતનું ભણ્યા પછી સરકારમાં કોઈ પણ જગ્યાએ જોડાય
એ પણ એના માટે વધુ સારી વાત બની શકે છે. એટલે એના માટે જો અત્યારે પણ આયોજન કરી દે ને તો પણ એના માટે સારી વાત બની શકે છે. હવે ગણતરી એવું કરીએ કે એના કારકિર્દીમાં સફળતા મળે. હા, તમે વિદેશની પણ વાત કરી, વિદેશ માટેના યોગ તો એના છે, પણ ત્યાં એની કારકિર્દી ગણતરી કરવા જઈએ કે જે ફિલ્ડનો અભ્યાસ છે કરે છે, સીએ કરીને અત્યારે સીએ કરતા એલએલબીમાં આવ્યા, તો એ ગણતરી કરવા જઈએ ને તો વિદેશમાં એના માટે મધ્યમ લાગી રહ્યું છે મને. અને કારકિર્દીની દ્રષ્ટિએ જો એ અહીંયા રહે તો એ સારું આયોજન કરી શકે, ફરવા જવાનું અથવા કોઈ કામકાજ અર્થે જવાનું એના માટે શક્ય બની શકશે. કારકિર્દીમાં સફળતા મેળવવા માટે તેમજ સરકાર સાથે કંઈ પણ કામ કરવાની ઈચ્છા હોય એમાં સફળતા મેળવવા માટે એ દરરોજ સવારે અને એમાં પણ શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તના સમયે સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને સૂર્ય ભગવાનના પ્રણામ કરી, સૂર્ય ભગવાનને પ્રણામ કરી ઘરે બેસીને જ ગાયત્રી મંત્રની માળા કરે અથવા બાર વાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે તો એના માટે કારકિર્દીમાં ખૂબ જ સારી વાત બની શકે તેવું લાગી રહ્યું છે. દર્શક મિત્ર જોડાયા છે પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. નામ છે મીર. જન્મ તારીખ જણાવો. 4/5/98. જન્મ સમય? રાતના 11:05 ને 5+ રાત્રે. ફરીથી જણાવશો જન્મ સમય? જન્મ સમય રાત્રે 11 વાગે. જી. 5+/-. ઓકે. જન્મ સ્થળ જણાવો. રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એ અત્યારે યુકે છે, એના સંબંધ બાબત આપણે જાણવાનું છે. ત્યારે ગોઠવાશે? જી. જુઓ, સૌ પ્રથમ તો એના માટે તમે જે લગ્ન યોગ માટે વાત કરી રહ્યા છો તો એના માટે તમે પ્રયત્ન કરો જ, કારણ કે તમારા માટે એના યોગ ધીરે ધીરે ચાલી રહ્યા છે અને એને સારી રીતે સંપન્ન પણ આગળ જોવા જઈએ ને તો નવેમ્બર માસ બાદ થોડાક વધુ પ્રબળ પણ થઈ રહ્યા છે. આગળ 2024 અને 2025 પણ સારી રીતે લગ્ન યોગ ચાલે છે. પાત્ર સારું મળશે, કદાચ બોલવાની ટેવ અને મજાક કરવાની ટેવવાળો પણ બની શકે છે. એટલે તમે શક્ય હોય તો ત્યાં સુધી એની પસંદગીના પાત્ર સાથે પણ કોઈ વાત નક્કી થાય તેવું પણ સારા યોગ બને છે. આ હેતુથી દરરોજ સવારે શંકર ભગવાનનું ધ્યાન ધરી અને એક શંકર ભગવાનની માળા કરવી તેમજ નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં એ પોતે અથવા એના વતી સંકલ્પ સાથે ઘરની કોઈ પણ એક વ્યક્તિ ત્યાં દર્શન કરી અને પ્રાર્થના કરે તો એને આ યોગ વધુ પ્રબળ બની શકે તેવું લાગી રહ્યું છે. એટલે તમે આ બાબતે પ્રયત્નશીલ રહો, યોગ ચાલી રહ્યા છે, તમને સારું પાત્ર મળી જશે. જી. હવે વાત કરી તુલા વૃશ્ચિક ધનરાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંકર છે ર અને ત, કામમાં ઉત્સાહ થોડોક વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે. કંઈ પણ કાર્ય એવું બને કે જેને કારણે તમે થોડાક ઉત્સાહિત બની શકો, મિત્રો સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ બાબતની ચર્ચા વિચારણા થાય તેવું પણ બની શકે, કોઈ વ્યક્તિ આજે અચાનક મળી જાય એને કારણે પણ તમે થોડાક ઉત્સાહિત થઈ શકો તેવું પણ બની શકે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંકર છે ન અને ય, નવા વિચારો તમને વધુ આવે, કઈ ને કઈ બાબતે ચર્ચા થાય તેવું બને, વિનોદ વૃત્તિ તમારામાં વધુ રહે, તમે હળવા મજાકના મૂળમાં પણ થોડાક આજે જોવા મળો, ધાર્મિક વૃત્તિ આચરણ પણ તમારામાં વધુ રહે. ધનરાશિ, આજે તમને થોડીક ધીરજ રાખવાની ખાસ ભલામણ છે. શક્ય હોય તો આજે વાતચીત કરવામાં પણ કંઈ પણ બાબતમાં
ધીરજ રાખવી, કારણ કે ઉતાવળ કોઈ જગ્યાએ ગેરસમજ કરી શકે. મુસાફરીની પણ સંભાવના છે, આયોજન બની શકે. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે સલાહભર્યું છે. જી, હવે વાત કરીએ મકર કુંભ મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ, પરિવાર સાથે આજે સમય સારી રીતે પસાર થાય, કઈ પણ વિષય વસ્તુની ચર્ચા વધે તેવું બને, નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ લાગે છે. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં સારી રીતે જોવા મળે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ, કામકાજમાં થોડીક નવીનતા આજે જોવા મળે, પરિવર્તનના સારા વિચારો તમારા મનમાં આવે, થાકની અસર આજે વધુ વર્તાય તેવું પણ બનવા જોગ છે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ જ થ, પારિવારિક કાર્ય આજે કંઈ પણ કારણસર આવી શકે તેવું પણ બને, વડીલોનો સહયોગ તમારા કાર્યમાં જોવા મળે, ઉત્સાહ આજે તમારા દિનચર્યામાં પણ સારી રહે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો